चलो नमस्कार मित्रों, आपणे चेप्टर नंबर 10 भारत अने कृषि। तो गया लेक्चर मां आपणे कृषिना प्रकारों विषे अभ्यास करेलो अने कृषिना प्रकारों मां आत्मनिर्वाह खेती, सूकी खेती, आद्र खेती, स्थलांतरित खेती, बागायती खेती अने छेल्ले आपणे सघन खेती विषे माहिती मेळवेली। याद राखजो, आत्मनिर्वाह खेती ने जीवन निर्वाह खेती नो बीजु नाम आत्मनिर्वाह खेती पण छे। साथे साथे स्थलांतरित खेती नो अन्य नाम छे झूम खेती। अने कई कृषिना कया प्रकार मां सौथी वधारे मूडी रोकाणनी आवश्यकता होय तो बागायती खेती मां। कृषिनो कयो प्रकार छे के जेमां हेक्टर दीठ उत्पादन सौथी वधारे थाय छे? तो बाळको सघन खेती, कारण के एमां सिंचाईनी સુવિધા હોવાથી ભારતનો ખેડૂત સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, યાંત્રિક અને ટેકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ખેતી કરે છે અને એટલા માટે હેક્ટર દીઠ ઉત્પાદન પ્રમાણમાં વધુ થાય છે। આટલો અભ્યાસ વાળો આપણે કર્યો છે, સાથે સાથે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાકનો તફાવત વિશે આપણે માહિતી મેળવેલી। હવે આગળનો સવાલ છે અને એ સવાલ છે કૃષિની પદ્ધતિઓ। બાળકો ગયા લેક્ચરમાં જે આપણે અભ્યાસ કર્યો છે એ કૃષિના પ્રકારો હતા અને આ કૃષિની પદ્ધતિ છે। પ્રકારો પૂછાય તો 6 છે અને પદ્ધતિઓ 3 છે। એમાં પહેલી છે સજીવ ખેતી। બાળકો આમાંથી 2 માર્ક્સનો સવાલ પણ પૂછાય છે કે આજે ખેતી ક્ષેત્રે સજીવ ખેતીનો મહત્વ વિશેષ વધ્યું છે, સમજાવો। સાંભળજો બાળકો, 2 માર્ક્સનો બાળકો તમને વિધાન ટાઈપ સવાલ પરીક્ષામાં પૂછાય કે ભારતમાં આજે સજીવ ખેતીનો વિશેષ મહત્વ વધતું જાય છે, વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એની અગત્યતા વધતી જાય છે, તો આમાંથી 2 માર્ક્સનો સવાલ તમારે લખવાનો રહેશે। તો સજીવ ખેતી, જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે। બાળકો 1960ના અરસામાં હરિયાળી ક્રાંતિ થઈ અને હરિયાળી ક્રાંતિના ફળ સ્વરૂપે બાળકો કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને સુધારેલા બિયારણનો વપરાશ વધ્યો। બાળકો ડેફિનેટલી આપણા ઉત્પાદકતામાં વધારો થયો, ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો, પણ સાથે સાથે જરૂરિયાત કરતા વધારે રાસાયણિક ખાતર અને કીટનાશકો એટલે કે જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગને કારણે આજે રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તાવા લાગી છે। એનાથી આપણને કેટલીક નકારાત્મક અને વિપરીત અસરો થાય છે એ આજે બાળકો આપણને જોવા મળે છે। અનાજ છે, શાકભાજી છે તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે। કારણ કે બાળકો કૃષિ ક્ષેત્રે આજે જે જંતુનાશક દવા છે, રાસાયણિક ખાતર છે, રાસાયણિક ખાતરની વાત કરું તો બાળકો યુરિયા છે, પછી બાળકો ડીએપી છે, યુરિયા, ડીએપી, ડાય એમોનિયમ ફોસ્ફેટ અને એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ આ ખાતરો છે બાળકો। આના જરૂરિયાત કરતા વધારે વપરાશને કારણે જે ઉત્પાદન થાય છે, જંતુનાશક દવાનો ઉપયોગને કારણે ઉત્પાદન થાય છે એટલે કે અનાજ છે, શાકભાજી છે, ફળો છે, એ રસાયણ અને જંતુનાશક દવાની હાજરી લીધે લોકોના સ્વાસ્થ્ય પર, કારણ કે બાળકો આનો સીધો અસર માનવીના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે અને આજે આ વધુ પડતા ઉપયોગને કારણે માનવીના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર પડી છે, નકારાત્મક અસર પડી છે। આજે માનવીનું સ્વાસ્થ્ય છે એ સ્વાસ્થ્ય બાળકો પહેલાની તુલનામાં જળવાતું નથી, એનું મૂળ રીઝન છે આ તત્વોનો વધુ પડતો વપરાશ। જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે। બાળકો સજીવ ખેતી એટલે શું અને સજીવ ખેતીનો મહત્વ શા માટે વધ્યું? તો બાળકો આજે ખેતી ક્ષેત્રે, આજે કૃષિ ક્ષેત્રે છે ને, આ રાસાયણિક ખાતર છે, જંતુનાશક દવા છે, આ બધી બાળકોની નકારાત્મક અસરો તમને હજી સૂચવે છે। સજીવ ખેતીનો મુદ્દો અહીંયાથી બાળકો તમને ખ્યાલ આવશે,
પણ બાળકો સજીવ ખેતીની આવશ્યકતા શા માટે ઊભી થઈ? તો આ બધા કારણો જવાબદાર છે કે જરૂરિયાત કરતા વધારે બાળકો આવા તત્વોના વપરાશને કારણે સીધી અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર પડી છે. બીજી બાજુ જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા છે. શા માટે? કારણ કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વધારે પડતા ઉપયોગને કારણે બાળકો એ જે દવા હોય બાળકો એ ઝેરી હોય છે અને જમીન પર પડતા જમીનમાં રહેલા પોષક દ્રવ્ય નાશ પામે છે. જમીનમાં રહેલા પોષક દ્રવ્ય નાશ પામતા બાળકો એમાં રહેલી ફળદ્રુપતા છે ને એમાં રહેલી ઉત્પાદકતાની જે ક્ષમતા છે ને એ ઘટવા લાગે છે. જેના કારણે થાય શું? તો લાંબા સમય સુધી બાળકો જો આ તત્વોનો એમ જ ઉપયોગ થતો રહેશે તો એનો કારણભૂત એવું બનશે કે લાંબા સમય પછી જમીનમાંથી પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા બંને શું થશે બાળકો? ઘટી જશે અથવા બાળકો તે પૂર્ણ થઈ જશે, એમાંથી ઉત્પાદકતા થશે નહીં. અને એટલા માટે બેટર છે કે બાળકો ફ્યુચરની અંદર ખેડૂતો સાથે આવું ન બને. એટલા માટે આજે સજીવ ખેતીનું મહત્વ વધ્યું છે. હવે સજીવ ખેતી એટલે શું? બાળકો કૃષિ ક્ષેત્રે યુરિયા અને બીજા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવાને બદલે કૃષિને પોષણ આપવા માટે કમ્પોસ્ટ ખાતર, છાણિયું ખાતર, અળસિયા ખાતર વગેરેનો ઉપયોગ કરવાનો છે. તેવી જ રીતના કૃષિને સંરક્ષણ હેતુસર બાળકો જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. તો જંતુનાશક દવાનો ઉપયોગ કરવાને બદલે બાળકો લીમડાનું દ્રાવણ પછી બાળકો છાસનું દ્રાવણ ખ્યાલો અને ગાયનું ગોમૂત્ર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. આને કહેવાય સજીવ ખેતી. એટલે બાળકો આ સજીવ ખેતીનો મુદ્દો છે 1 માર્ક્સનો. એમાં તમારે અર્થ ખાસ લખવો પડે. સજીવ ખેતી એટલે શું? તો લખવાનું કૃષિ ક્ષેત્રે યુરિયા અને બીજા રાસાયણિક ખાતરોનો વપરાશ કરવાને બદલે કૃષિને પોષણ આપવા માટે છાણિયું ખાતર, અળસિયા ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવાનો છે. એવી જ રીતના કીટનાશકો માટે કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવાને બદલે ગાયનું ગોમૂત્ર, બાળકો લીમડાનું દ્રાવણ અને છાસનો ઉપયોગ કરવામાં આવે તો પણ ઉત્પાદકતા વધારી શકાય છે. બાળકો આનાથી શું થાય? આપણે રાસાયણિક ખાતરમાં બાળકો યુરિયા, ડાયઅમોનિયમ ફોસ્ફેટ, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ આનો ઉપયોગ કરીએ છીએ ને, તો બાળકો આમાં એવા કેટલાક ઝેરી પદાર્થો છે. ઝેરી પદાર્થોને કારણે સીધી બાળકો મનુષ્યના સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર પડે છે. અને એટલા માટે આના વિકલ્પ સ્વરૂપે અળસિયા ખાતર, કમ્પોસ્ટ ખાતર અને બાળકો છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે. જંતુનાશક દવાને કારણે પણ મનુષ્ય અને સાથે સાથે બાળકો જમીનની ઉત્પાદકતામાં ઘટાડો થઈ રહ્યો છે. તો એની ઉત્પાદકતા વધારવા માટે બાળકો જંતુનાશક દવાનો ઉપયોગ ન કરતા ગાયનું ગૌમૂત્ર, છાસ અને બાળકો લીમડાના દ્રાવણનો જો ઉપયોગ કરવામાં આવે તો પણ બાળકો આપણે કીટનાશક તરીકેનો વિકલ્પ આપણને બાળકો ઉપયોગી બને છે. આને કહેવાય સજીવ ખેતી. તો બાળકો ફરી એક વખત સજીવ ખેતી કોને કહેવાય? કૃષિ ક્ષેત્રે યુરિયા અને બીજા અન્ય ખાતરોનો વપરાશ કરવાને બદલે કૃષિને પોષણ આપવા માટે છાણિયું ખાતર, અળસિયા ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત જંતુનાશક કે કીટનાશકોનો વપરાશ કરવાને બદલે ગાયનું ગૌમૂત્ર, છાસ અને લીમડાના દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ. આવી ખેતીને સજીવ ખેતી કહે છે. જેનાથી આવી ખેતીથી, સજીવ ખેતીથી, જૈવિક ખેતીથી મનુષ્યના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ ન પડે અને જમીનની ઉત્પાદન અને ગુણવત્તામાં ઘટાડો ન થાય, અમુકનો બાળકો એમાં શું થાય? વધારો થાય. એટલા માટે બાળકો આજે સજીવ ખેતીનું મહત્વ વધ્યું છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે કારણ કે એમાં એવા કોઈ તત્વો હોતા નથી. એમાં કુદરતી સ્વાદ હોય, મીઠાશ હોય અને સોડમ હોય. સોડમ એટલે બાળકો સુગંધ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. તેમાં એટલે કોનામાં બાળકો? સજીવ ખેતી દ્વારા બાળકો ઉત્પાદન કરેલા જે ચીજ વસ્તુઓ છે એમાં ખનિજો પણ વધુ હોય, વિટામિનની ક્ષમતા પણ વધારે હોય અને જીવન માટે, મનુષ્ય માટે જરૂરી એવા પોષક તત્વો હોય. એ પોષક તત્વો પણ આપણને સૌથી વધારે પ્રાપ્ત થાય છે. કઈ ખેતીમાં? સજીવ ખેતીમાં.
જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે એટલે ખેડૂતોને બાળકો વર્તન પણ સારું મળે છે કારણ કે આ ખેતીની મહત્વતા બહુ વધી છે બાળકો અને આ ખેતી દ્વારા જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનની બાળકો ચીજવસ્તુ માર્કેટમાં પણ એની કિંમત કેવી આપવામાં આવે છે ઊંચી આપવામાં આવે છે એના અનુસંધાનમાં ખેડૂતોને બાળકો જે વળતર મળે છે એ વળતર પણ બાળકો સારું એવું પ્રાપ્ત થાય છે અને બાળકો વાત તો રહી આ કોરોના કાળમાં આ કોરોના કાળ પછી બાળકો મનુષ્યના સ્વાસ્થ્ય પર બાળકો સીધી અસર થઈ છે અને એટલા માટે મનુષ્યનું સ્વાસ્થ્ય જળવાઈ રહે ને તો એની પહેલી પ્રાયોરિટી છે એને સારો ગુણવત્તાયુક્ત બાળકો આહાર મળવો જોઈએ કે જેનાથી એની હ્યુમિડિટી પાવર બાળકો પાવરફુલ બને મજબૂત બને અને આવા આવનારા સંકટો સામે તે લડી શકે અને એટલા માટે બાળકો આવી ખેતીને વધુ ને વધુ પ્રોત્સાહન સરકારે પૂરું પાડવું જોઈએ ત્યાર પછી બાળકો બીજું છે ટકાઉ ખેતી આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવી બહુ મસ્ત ટોપિક છે બાળકો કે ટકાઉ ખેતી લાંબા સમય સુધી બાળકો ખેતી કૃષિ ટકી રહેવી જોઈએ એના માટે બાળકો ખેડૂતે શું કરવાનું છે તો જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી બાળકો તમે જમીનના પ્રકારો ભણ્યા ને તો જમીનના પ્રકારોમાં બાળકો ટોપિક ભણી ગયા છે કે કઠોળનો પાક લેવામાં આવે ને તો એવી જમીનમાં નાઇટ્રોજન તત્વોનું સિંચન થાય છે અને એટલા માટે તમે કોઈ પણ જમીનમાં એક ને એક પાક લેવા રાખો ને બાળકો તો એ જમીનમાં એ તત્વોની ઉણપ સર્જાય એવું ન થાય એટલા માટે સમય અંતરે પાકને શું કરવી જોઈએ ફેરબદલી જેનાથી બાળકો જમીનની ફળદ્રુપતા જાળવી શકાય બીજું પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો બહુ મસ્ત વાક્ય રચના આવી છે શું કીધું છે કે ખેતીને પોષણ માટે જરૂરિયાત પૂરતો જ શબ્દનો ઉપયોગ કર્યો બાળકો એટલે ભારવાચક તમને બાળકો આવતું હશે નિપાત ભારવાચક નિપાત જ બાળકો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો જરૂર હોય તો જ ઉપયોગ કરવો એ બી પોષણ માટે કીટક અને નિંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રક જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવી જોઈએ અહીંયા હું કીધું કીટક અને નિંદણ નિયંત્રણ માટે બાળકો રાસાયણિક ખાતરો એવા આવે કે જ્યારે વાવણી થાય ને ત્યારે જ બાળકો ખાતરનો બાળકો છંટકાવ કરી દેવામાં આવે એવા રાસાયણિક ખાતરનો જો છંટકાવ કરી દેવામાં આવે તો બિનજરૂરી ઘાસ ઉગતું નથી ઘાસ એટલે બાળકોનું નિંદણ કરવું પડે અને આ ન ઉગે ને એના માટે બાળકો એવા ખાતરનો છંટકાવ કરવામાં આવે છે પણ એ ખાતર બાળકો જમીનને નુકસાનકારક છે એના બદલે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો જોઈએ કીટનાશકો જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રકો તો સર જૈવિક નિયંત્રણ કયા તો બાળકો ગાયનું ગૌમૂત્ર છે લીમડાનું દ્રાવણ છે અને છાસ છે જો એનો પણ છંટકાવ કરવામાં આવે તો બાળકો જંતુનાશક દવાનો વિકલ્પ તરીકે બાળકો ઉપયોગી બને છે અને બેટર બાળકો આપણા માટે એ છે કે જૈવિક નિયંત્રણ એ જમીનની ગુણવત્તા વધારે છે ઘટાડતી નથી જંતુનાશક દવા એ જમીનની ગુણવત્તા ઘટાડે છે સાથે સાથે બાળકો જળ સંરક્ષણ વગેરે બાબતોની પણ વિશેષ કાળજી લેવી જોઈએ મિશ્ર ખેતી બાળકો ભારતમાં મોટા ભાગે જે ખેતી થાય છે ને એ મિશ્ર ખેતી થાય છે કારણ કે ભારતનો જે ખેડૂત છે ને એ માત્ર ખેતી નથી કરતો ખેતીની સાથે સાથે બાળકો એ પશુપાલન પણ કરે છે મત્સ્ય ઉદ્યોગ પણ કરે છે મરઘા બતકા ઉછેર પણ કરે છે અને આવી ખેતીને બાળકો મિશ્ર ખેતી કહે છે ખ્યાલ લખવાનું આ રીતના આ એક માર્ક્સનો સવાલ પરીક્ષામાં આવી શકે કે મિશ્ર ખેતી એટલે શું તો ખેતીની સાથે સાથે ખેડૂત ખેતીની સાથે સાથે કૃષિની સાથે સાથે પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને મરઘા બતકા જેવા ઉછેર પ્રવૃત્તિ એની સાથે જોડાયેલી હોય તો એને કહેવાય છે મિશ્ર ખેતી ભારતનો લગભગ દરેક ખેડૂત બાળકો આ પ્રવૃત્તિ કરે છે કારણ કે ખેતીમાંથી માત્ર એનું ગુજરાન ચલાવી ન શકાય એટલા માટે પશુપાલનનો વ્યવસાય કરે છે એના કારણે ડેરી ઉદ્યોગનો પણ સારો એવો વિકાસ આપણા દેશમાં થયો છે ત્યાર પછી બાળકો આગળનો ટોપિક છે ડાંગર ભારતનો સૌથી અગત્યનો પાક છે સમજાવો ડાંગર એટલે ચોખા અને બાળકો ડાંગર એ ભારતનો સૌથી અગત્યનો પાક છે મેં ડાયરેક્ટ સવાલ જ લખ્યો છે કારણ કે તમે ચોપડીના સ્વાધ્યાયમાં જોજો આ સવાલ 3 માર્ક્સમાં પૂછાય છે તો ડાંગર એ આપણો સૌથી મહત્વનો એક ધાન્ય પાક ગણાય છે વિશ્વની મોટા ભાગની વસ્તી અને દેશની અડધી વસ્તી ખોરાક તરીકે બાળકો
डांगर नो उपयोग करे छे। विश्वनी बाळको मोटा भागनी वस्ती खोराक तरीके डांगर नो वपराश करे छे। आपणा देशनी वात करीए तो आपणा देशना बाळको अर्धा करता वस्ती ए डांगर नो वपराश करे छे। तमे बाळको दक्षिणमां जुओ ने અને સાથે સાથે પૂર્વના અમુક રાજ્ય અને ઉત્તરના પણ અમુક રાજ્ય નો મુખ્ય ખોરાક બાળકો ભાત છે। ખ્યાલ આવ્યો? ભાત સાથે બાળકો તે દાળ છે કે અન્ય બાળકો માંસાહારી વસ્તુઓનો બાળકો તે વપરાશ કરે છે। ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો તમને એવું થતું હશે, આપણે તો બાળકો પશ્ચિમ ભારતમાં રહીએ છીએ અને પશ્ચિમ ભારતમાં બાળકો જોઈએ તો ઘઉં ને બાળકો એનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે। રાજસ્થાનમાં બાજરીનું ઉત્પાદન સારા એવા પ્રમાણમાં થાય છે, એટલા માટે બાળકો આપણા રોજિંદા વપરાશમાં રોટલી ને એનો બધો બાળકો ઉપયોગ થાય છે। ખ્યાલ આવ્યો? પણ બાળકો સાઉથના રાજ્યમાં મોટા ભાગે ડાંગરનો વપરાશ બાળકો ઉત્પાદન થાય છે એનો એનો ઉપયોગ પણ ખોરાક તરીકે એનો તે વપરાશ કરે છે। ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે। તો બાળકો મોટા ભાગે કૃષિના ઉત્પાદનમાં બાળકો જો અગ્રેસર હોય તો ચીન જ છે, ખ્યાલ આવ્યો? અને ભારતનો બીજો ક્રમ આવે છે। તો ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે। ભારતમાં કુલ વાવેતરના ચોથા ભાગમાં ડાંગરની ખેતી થાય છે, ચોખાની ખેતી થાય છે। બાળકો ડાંગરના ઉત્પાદન માટે અનુકૂળતાઓ, બહેનો અને ભાઈઓ, ધોરણ દસમાની અંદર જો એસએસ ની અંદર જો તમને કોઈ પણ પ્રશ્ન એકદમ ટફેસ્ટ લાગે, અઘરો લાગે ને બાળકો, તો તમારા માટે બાળકો દસમા ચેપ્ટર ની અંદર આ ટોપિકો છે અનુકૂળતાઓ। કારણ કે તમારે બાળકો આ ચેપ્ટરમાં ડાંગર પણ ભણવાનું છે, ઘઉં પણ ભણવાનું છે, જુવાર, બાજરી, મકાઈ, તેલીબિયામાં મગફળી, તલ, એરંડા, ખ્યાલ આવ્યો? પછી બાળકો ચા, કોફી, રબર, ફળફળાદી, નાળિયેરી, આવા દરેક ટોપિકમાં બાળકો દરેક વસ્તુની અનુકૂળતા આવે છે। અને એમાં તમારા માટે બાળકો મોટી ઓપોર્ચ્યુનિટી એ થઈ જાય છે કે દરેકનું બાળકો તાપમાન અને વરસાદનું પ્રમાણ લખવું જરૂરી બને છે। અને એટલા માટે બાળકો હું તમને એક સજેશન કહું છું કે આજે ડાંગરનો મુદ્દો અને જુવારનો મુદ્દો કે એનકે બાજરીનો મુદ્દો ચાલે ને, તો તમારે આજે ને આજે બાળકો એનું ક્લિયરેશન કરી નાખવાનું, આજે ને આજે મોઢે કરી નાખવાનું, તો બાળકો આ ટોપિક તમને જે અઘરો છે એકદમ સરળ બનશે, નહીં તો બાળકો તમે જે ટોપિકને અઘરો બનાવી લેશો। ખ્યાલ આવ્યો? કારણ કે દરેકના મુદ્દામાં બાળકો એની અનુકૂળતાઓ આવશે એ તમારે ખાસ લખવાની રહેશે, કારણ કે જવાબનો એ સૌથી મહત્વનો ભાગ છે, એ તમારે અનુકૂળતા તરીકે બાળકો ટાઇટલ મારીને લખવાનું રહેશે। ઓકે, તો જુઓ ડાંગરની અનુકૂળતા, પહેલું એક તો ઉષ્ણકટિબંધીય ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ તાપમાન માફક આવે છે। કેટલું? લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ તાપમાન બાળકો ડાંગરના ઉત્પાદન માટે માફક આવે છે। નદીઓના કાપણી, ફળદ્રુપ જમીન અને 100 સેમી જેટલો વધુ વરસાદ ડાંગરના ઉત્પાદન માટે આવશ્યકતા છે। ફરી એક વખત બાળકો ડાંગરના પાકની અનુકૂળતાઓ, તો ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, એના માટે બાળકો ગરમ અને ભેજવાળી આબોહવામાં, ગરમ અને ભેજવાળી આબોહવા એકંદરે ભારતની આબોહવા એવી જ છે, 20 અંશ સેલ્સિયસ, લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન, નદીઓના કાપની ફળદ્રુપ જમીન અને 100 સેમી જેટલો વધુ વરસાદ માફક આવે છે। પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી બાળકો ડાંગરનો પાક લેવામાં આવે છે। ડાંગર ખેતીમાં માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે, બધા ટોપિક બાળકો તમે ભણશો તો આ ટોપિક માત્ર આમાં જ આપ્યો છે કે ડાંગરમાં માનવ શ્રમિકોની સંખ્યા કે માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે। શા માટે? કારણ કે ડાંગરનો પાક કઈ રીતના લેવામાં આવે છે બાળકો, કારણ કે જ્યારે એનું વાવેતર થાય છે ને, તો બાળકો ખેતર હોય ને તો ખેતરની બાળકો ખેતરમાં બધે ચારે બાજુ બાળકો નાની નાની થોડીક પાળ બાંધીને બાળકો એનામાં વચ્ચે પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, અને આ સંગ્રહેલા પાણીમાં બાળકો એના બીનું વાવેતર થાય છે, ને એટલા માટે ત્યાં માનવ શ્રમિકોની સંખ્યા કેવી જોઈએ છે? વધારે જોઈએ, માનવ શ્રમની વધુ જરૂરિયાત રહે છે। ઘણાને પ્રશ્ન છે કે માનવ શ્રમની જરૂરિયાત શા માટે વધારે રહે, તો એની પાછળનું રીઝન આ છે। ભારતમાં બાળકો, ભારતમાં ડાંગરનું ઉત્પાદન ક્યાં થાય છે? તો બાળકો એક આંધ્રપ્રદેશ, કર્ણાટક,
तमिलनाडु, केरल, ओडिशा, पश्चिम बंगाल, उत्तर प्रदेश वगैरह राज्य में बाळको पुष्कळ प्रमाणमां डांगरनुं उत्पादन थाय छे। ज्यारे आपणा गुजरातनी अंदर बाळको सूरत छे, तापी जिल्लो छे, बराबर, त्यार पछी बाळको पंचमहाल, खेड़ा जिल्लो, बाळको वगैरह जिल्लाओमां पुष्कळ प्रमाणमां डांगरनुं उत्पादन थाय छे। पंचमहाल, खेड़ा जिल्लामां बाळको विशेष उत्पादन थाय छे गुजरातनी अंदर। त्यार पछी बाळको जुवार, डांगर अने घऊं पछी, हवे सांभळजो, चोपड़ीनी अंदर बाळको डांगर पछी छे ने घऊंनो मुद्दो आव्यो छे। हवे घऊंनो टॉपिक छे ने बाळको आटलामां आवी शके एम न हतो, अने एटला माटे बाळको घऊंनो टॉपिक न चलावता मे जुवारनो टॉपिक चलाव्यो छे। डांगर अने घऊं पछी सौथी वधु उत्पादन कयो धान्य पाक थाय छे? तो जुवार। दक्षिणना उच्च प्रदेशमां सूका अने ओछा वरसादवाळा विस्तारोमां आ पाकनो विशाळ प्रमाणमां वावेतर कराय छे। बाळको जुवारना पाकने एटली बधी पाणीनी आवश्यकता नथी होती, बराबर, अने एटला माटे बाळको दक्षिणना उच्च प्रदेशमां के ज्या सूका विस्तार छे, ओछा वरसादवाळा विस्तार छे, न्यां आ पाकनो विशाळ प्रमाणमां वावेतर થાય છે। એની અનુકૂળતાઓ, તો બાળકો જુવાર છે ખરીફ અને રવિ પાક છે। જે બાળકો ખરીફ એટલે બાળકો ચોમાસામાં અને રવિ પાક એટલે શિયાળામાં, તો જુવાર એને ચોમાસામાં પણ અને શિયાળામાં પણ પાક લઈ શકાય છે। 25-30 અંશ સેલ્સિયસ તાપમાન, એવું બાળકો 20 અંશ સેલ્સિયસ કોને જોઈએ છે? ડાંગરને। મેં તમને કીધું નહીં બાળકો, દરેક ટોપિકની અંદર તમારે અનુકૂળતાઓ ખાસ યાદ રાખવાની રહેશે। 50 સેમી જેટલો વરસાદ અને કાળી ગોરાડું જમીન વધુ માફક આવે છે। ભારતમાં બાળકો જુવારનું ઉત્પાદન ભારતમાં મહારાષ્ટ્રમાં થાય છે, ત્યાર પછી બાળકો તમિલનાડુ વગેરે રાજ્યમાં બાળકો જુવારનું ઉત્પાદન થાય છે। પણ બાળકો ગુજરાતમાં યાદ રાખજો, ગુજરાતમાં બાળકો સુરત અને તાપી જિલ્લામાં ક્યાં થાય છે? સુરત અને તાપી જિલ્લામાં બાળકો જુવારનું ઉત્પાદન થાય છે। પછી બાળકો જુવારમાં હજી એક ટોપિક પણ છે, જુવારનો પશુ ચારા તરીકે ઉપયોગ થાય છે। શેમાં બાળકો? જોજો, જુવારનો ટોપિક આપ્યો હશે ને છેલ્લી લીટીમાં લખેલો છે કે જુવારનો, જુવાર એ લીલા પશુ ચારા તરીકે એનો વિશેષ વપરાશ થાય છે। બાળકો જુવાર એ લીલા પશુ ચારા તરીકેનો વિશેષ ઉપયોગ થાય છે। તો બાળકો આજે કૃષિની પદ્ધતિઓ, ડાંગર અને જુવાર આટલા ટોપિકનો અભ્યાસ કરીશું, બરાબર। નેક્સ્ટ લેક્ચરની અંદર બાળકો આપણે ઘઉં, બાજરી, મકાઈ એવા ટોપિકોને ચર્ચા કરીશું। તો બાળકો રહી વાત હોમવર્કની, તો એક વખત તમારે બાકી નોટબુકમાં લખવાનું રહેશે। ઓકે।